जाहेर मां पान मसाला खाईने ठूकता લોકોને गृह राज्य मंत्री हर्ष संघवीए चेतवणी આપી છે। જાહેર માં થૂકનાર કે બસ માં કચરો કરનારાને। નમસ્કાર દર્શક મિત્રો, ખબરછે.com માં હું માલવિકા આપનું સ્વાગત કરું છું। મિત્રો, જાહેર માં પાન મસાલા ખાઈને ઠૂકતા લોકોની હવે ખેર નથી। જી હા, આવા લોકોને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ચેતવણી આપી છે। ત્યારે શું છે સમગ્ર બાબત તે વિશે વિગતે વાત કરીએ। જાહેર માં પાન મસાલા ખાઈને ઠૂકતા લોકોને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ચેતવણી આપી છે। જાહેરમાં થૂકનાર કે બસમાં કચરો કરનારાને દંડ ફટકારવામાં આવશે। હર્ષ સંઘવીએ અસ્થી બસ અને જાહેર જગ્યાએ સ્વચ્છતા જાળવવાની સૂચના આપી છે। સાથે પાન માવા જ ન ખાવા જોઈએ તેવી હર્ષ સંઘવીએ લોકોને સલાહ આપી છે। જો કોઈ પાન અને માવા ખાય તો ડસ્ટબિનમાં જ થૂકે, જાહેર જગ્યા પર થૂકીને ગંદકી ન ફેલાવે। ગુજરાતમાં એસટીની સુવિધા વધારવાની વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત પણ કરી છે। આગામી 10 મહિના સુધી દર માસે 200 નવી બસ મૂકવામાં આવશે, એટલે કે 10 મહિનામાં 2000 નવી એસટી બસ રસ્તા પર દોડશે। આ નવી બસ મૂકવામાંથી મુસાફરોના લાભ થશે અને બસમાં થતી ભીડ ઓછી થઈ જશે। આ નવી બસ મૂકવાથી રોજે 10,000થી વધુ મુસાફરોને ફાયદો થશે। સાથે નવી બસોથી કનેક્ટિવિટી પણ વધશે। આ સાથે જ વર્તમાન બસમાં જે ખામી હશે તેનું સમારકામ કરવામાં આવશે। સીટ ફાટેલી હશે કે કોઈ બીજું નુકસાન હશે તો તેનું રિપેરિંગ કામ કરવામાં આવશે। તેમજ એસટી વિભાગે ગુજરાતભરમાં સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું છે। વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર ખાતેથી આ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે। હર્ષ સંઘવીએ એસટી બસ સ્ટેશન પર જાતે સફાઈ કરીને કચરો એકત્ર કર્યો, સાથે બસની અંદરથી પણ સાફ સફાઈ કરી। એસટી બસ સ્ટેશનમાં મૂકવામાં આવેલી ડસ્ટબિનમાં જ કચરો નાખવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે। સાથે જ સ્વચ્છતા અભિયાનમાં નાગરિકોને સહભાગી બને તેવી પણ અપીલ તેઓ દ્વારા કરાય છે। આમ જાહેરમાં પાન મસાલા ખાઈને ઠૂકતા તેમજ ગંદકી ફેલાવતા લોકોને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ચેતવણી આપી છે, તેમજ સ્વચ્છતા જાળવવા માટેની સલાહ આપી છે।